હવે આગળ વાત કરીએ તો માગરોળની, માગરોળના સુલતાનપુર ખામે કુવામાં પડી જતા ખેડૂતનું મોત. જૂનાગઢ જિલ્લાના માગરોળ તાલુકાના સુલતાનપુર ગામે પોતાની વાડીમાં કામ કરતા હતા તે દરમિયાન અકસ્માતે કુવામાં પડી જતા 45 વર્ષીય ધીરુભાઈ રાશિંગભાઈ ખેરનું મૃત્યુ નોંધાયું છે. બપોરના સમયે પોતાની વાડીના કુવામાંથી ટાંકામાં પાણી લેતા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતા જતા પાણી ખેંચતા 120 હાથ ઊંડા કુવામાં ખાબક્યા હતા. આસપાસના લોકોને તાત્કાલિક જાણ થતાં આસપાસના લોકો દ્વારા હનીફભાઈ બાબરિયા સાવજ દ્વારા રેસ્ક્યુ કરી મૃતકને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત સદસ્ય વાલખાઈભાઈ ખેર, સરપંચ વજુભાઈ દીગડા સહિત આગેવાનો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.